કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો છે। એસટી કર્મચારીઓને મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવાનો નિર્ણય લેવાતા કર્મચારીઓ દ્વારા વિધાનસભા સત્ર પૂર્વે આંદોલન સમેટી લેવાયું। વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે એસટી કર્મચારી યુનિયનો આગેવાનોની 7 કલાક ચાલેલી બેઠક બાદ સુખદ સમાધાન કરાયું છે। એસટી કર્મચારીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરી ફિક્સ પગારના કર્મીઓનું વેતનમાં 2000નો વધારો કરાયો। ડ્રાઈવર અને કન્ડક્ટરના ગ્રેડ પેની અમલવારી કરી બાકી એરિયર્સ 1 ઓક્ટોબર 2022 સુધીમાં ચૂકવવાનો પણ નિર્ણય લેવાયો છે। એમાં છેલ્લા 25 વર્ષથી જે નું નિરાકરણ નહોતું આવતું એવી માગણીઓ આજે બહુ ટૂંકા સમયની અંદર ચર્ચાઓ કરી અને યોગ્ય રીતે બને એટલું કામદારોને સારું મળી શકે એવી ભાવનાથી આજે પ્રણેશ મોદી સાહેબે નિર્ણય લેવો છે સરકાર તરફથી। એ બદલ સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ। અમે ખાતરી આપીએ છીએ કે અમે જેમ વર્ષોથી જે મુસાફરોની સેવા કરીએ છીએ એવી સેવા કરતા રહીશું અને અમારે જે કંઈ કામ સોંપવામાં આવશે એ કામ પણ ખંતી। આ મિટિંગમાં જે મુદ્દા ઉપસ્થિત થયા હતા એમાં જે ગયા વર્ષે અમે જે સમાધાન થયું હતું એનું ગ્રેડ પેનું ચૂકવણીની બાબત હતી, એ ચૂકવણી અમે 1 ઓક્ટોબર સુધીમાં અમે પૂરી કરીશું। એસટી વિભાગના જે પડતર પ્રશ્નો હતા એનો સુખદ અંત આવ્યો છે અને જે કંઈ આગામી દિવસોમાં કાર્યક્રમો બધી આપવાની બાબત હતી તે યુનિયને પાછી ખેંચી।